આનું શાક બનાવવાનું, એને ભેગી આપણે નાખશું, એની કે લાલ અને લીલું મરચું. Thank you.
તૈયારી આપણે કરી લીધી ને હવે તમને બતાવી દે પહેલાં એક દાન બે ફૂલો કરીને કે કયા મસાલા જે એ આપણે એડ કરવાના ને બાકી પછી આપણે કહે ને કે મોબાઈલ રાખીએ એટલે ક્લિયર કહે ને કે મિત્રોને ખબર નથી રહેતી પછી શું થાય કે તમે શું એડ કર્યું તો એટલા માટે અત્યારે આપણે એકદમ બતાવી દઈએ ને પછી જે બીજી વસ્તુ એડ કરશું તો આપણે બોલતા જઈશું એટલે જેથી કરી તમને ખબર પડે પણ અત્યારે જે આપણે તૈયાર કર્યું એ તમને બતાવી દઈએ. તો જો તુરિયા જે આપણે કટિંગ કરીને રાખ્યા છે જે ધોવાના બાકી છે ને આ જીરું જે આપણે અત્યારે વાયટુવી ને આમાં છે લીલા મરચાં અને લસણ ખાંડેલું આટલું તેલ તૈયાર છે ને જે બીજું કહે ને કે રાઈ ને એ આપણે એડ કરશું એ આપણે તમને બતાવતા જઈશું ને આ બધી જો ગેસ પણ નીચે અત્યારે લઈ લીધો બનાવવાની ગણતરી ચૂલે હતી પણ તો થોડો પવન ના હિસ્સે કે કહે ને કે મજા ન આવે અહીંયા આપણે બાકી તો અત્યારે હવે આપણે ગેસે કરી નાખી એ અહીંયા કણે અધેર રાખીને તો શૂટ કરવામાં મજા નથી આવતી એટલે નીચે જ લઈ લીધું બેઠા બેઠા ની રીતે. તો ચાલો કરી આપણી તૈયારી આપણે ચાલુ. તો જો આપણે કીધું તેમ રાઈ જીરું લીલા મરચા અને લસણ સાથે જ મીઠો લીમડો પણ એડ કર્યો છે કે આપણે અત્યારે બતાવવામાં બાકી રહી ગયો છે. તો ચાલો મીઠું એડ કરી દઈએ પછી મરચું જ બાકી. તો જો આને કંઈ જાજી વાર તો લાગે નહીં તુરિયાને સડવામાં તો એ આપણે થોડીક વાર તેલમાં જેમ ફ્રાય થવા દઈને આ આપણે તમને બતાવી તો મરચું હળદર મીઠું તો એડ કરી દીધું ને પાણી આટલું જ આપણે એડ કરવું છે. હજુ પાણી એડ નથી કરવું અને થોડુંક આપણે ઓગળવા માટે મીઠું લસણવાળું મરચું એટલે
તો ચાલો, શાક આપણું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તમે જોઈ શકો, આવું હોય તો આવી જાઓ. જોઈએ કહો થઈ ગયું બનીને કમ્પ્લીટ. તો ચાલો આપણે કહેવાય ને કે હવે શિરામણ કયો કે બપોરો કયો, કેમ કે 11:30 જેવું થવા આવ્યું. તો હાલો મિત્રો, શિરાવા જો આપણે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું ને, હવે શિરાવી લઈ. તુરિયાનું શાક અત્યારે બનાવ્યું છે. આમાં છે દહીં ને ઘઉં અને બાજરાના રોટલા, રોટલી છે ને રોટલો છે. હવે જેની સાથે બેસ્ટ લાગે એ ખાવાનું, એટલે કેની કે આપણે રોટલો પણ લીધો છે ને રોટલી પણ છે. તો ચાલો શિરાવી લઈ, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ને ગઈ વખતે આપણે કહેવાય ને કે એમ કીધું હતું, કીધું તીખું શાક છે, પરંતુ તીખું નહીં, મરચું એટલે કલરવાળું, એટલે જોવામાં એકદમ કહે ને કે એવું લાગે કે બહુ તીખું છે, અને આમ એટલું તીખું હોતું નથી. મરચું થોડું કલરવાળું, એટલે કહેવાય ને કે આ રીતે જોવામાં એમ થાય કે અતિ તીખું થઈ ગયું છે, પણ એટલું બધું નથી હોતું. તો ફાઇનલી મિત્રો, આપણે જમી લીધું ને ટાઈમની વાત કરીએ તો અત્યારે વાગી ગયા 12:15. ને કહે ને કે મિત્રોને એમ છે કે બહાર ગામ ગયા તો રાંધ્યું નહીં હોય, તો રાંધવામાં એવું છે કે શાકાઈ કરેલું હતું ને રોટલા હતા, પરંતુ શાક આપણને પસંદ ન આવે એટલે આપણે જાતે બનાવી દઈ. તે પહેલાં પણ એક વખત બનાવ્યું હતું ને અત્યારે પણ આપણે બતાવ્યું હતું. થોડાક વટાણા ને થોડાક કહે ને કે બટેકન એવું એડ કરીને અત્યારે પણ આપણે શાક બનાવી નહીં શકું. આજે પણ તુરિયા પીડા હતા તો કીધું હાલો આપણે આનું બનાવી નાખીએ, જે બનાવેલું હતું એ કેમ કે નથી આપણને બહુ પસંદ. ક્યારેક ખાઈ લે, પણ ક્યારેક પછી એમ થાય કે આજે બનાવી નાખી, ત્યારે બનાવી પણ નાખી. એટલે કહે ને કે વિડીયો તો એ બનાવીને કહે ને કે 3-4 મહિના ઉપર જેવું થઈ ગયું છે ત્યારે બનાવી, તો એટલે વચમાં ક્યારેક બનાવી, પણ ત્યારે પછી ટાઈમ જાજો ન હોય તો પછી વિડીયોમાં કાંઈ આપણે એડ કરી નહીં. આજે કહીને કે ફ્રી જેવા હતા, થોડું કામ એ હવે આપણે પતાવી લઈ, ખાઈ લીધું હવે એ કામ પતાવી, અને પછી આપણે તમને પાછા મળી. તો ચાલો એટલું કામ એ આપણે પૂર્ણ કરી લઈએ.